विद्यार्थी मित्रों धोरण चार विषय गणित प्रकरण छे 11 घड़िया ने भागाकार भाग 2। अगाउना भाग में अपने श्यामाथी श्यामाए घना बदा रूपा रूपया था फूल वाव्या था एनी अपने गणतरी करी। हवे अपने जोईए अने एने एना उपरथी अपने जे बट्टू छे ए बन्नेने घड़िया आवडता नहोता, पांच दिनज घड़िया आवडता था, एना उपरथी अपने बे घड़िया उपरथी एक घड़ियो नवो केवी रीते बने छे एनी पण अपने माहिती मेळवी। हवे अपने जोईए तो के पाना नंबर 123 उपर केटली बिलाड़ियो, तो ये तमे चित्र ने ध्यान थी जुओ अने पर जुओ अंदर शुं लख्युं छे के गायत्री नी केटलीक बिलाड़ियो एक खोखा में रमती हती, ज्यारे तेने गणवानो प्रयत्न कर्यो त्यारे तेने मात्र पग ज देखाता हता। देखाय छे ने आपणने चित्र एवुं के तेने 28 पग गण्या तो ते खोखा में केटली बिलाड़ियो छे, बराबर। खोखा में केटली बिलाड़ियो एटले पग केटला गण्या? 28 गण्या, बराबर। तो एक बिलाड़ी ना पग केटला होय? 4, बराबर। एक बिलाड़ी ना पग कितना? 4 पग। तो कितनी बिलाड़ी थाय? एक बिलाड़ी थाय, बराबर। एक बिलाड़ी ना पग 4, बराबर। तो अपने एक बिलाड़ी थाय, बराबर, एक 4 पग थाय। एवी ज रीते जो बे बिलाड़ी होय तो 8, 3 होय तो 4, कितना थाय? 12। एवी ज रीते 4 होय तो 16, 5 होय तो 20, 6 હોય તો 24, બરાબર। તો એને કેટલા ગણ્યા છે? 28 ગણ્યા છે। તો એ જ પ્રમાણે આપણે અહીંયા જોવા જઈએ તો 7 બિલાડીના પગ કેટલા થાય? તો 7 બિલાડીના 28 પગ થાય। તો કેટલી બિલાડી હશે? 7, એટલે એક બિલાડીના 4 પગ, તો બે બિલાડીના 8, 3 બિલાડીના 12, 4 બિલાડીના 16, 5 બિલાડીના 20, 6 બિલાડીના 24 અને 7 બિલાડીના 28। તો આ રીતે ગાયત્રીએ પગ 28 ગણ્યા, તેમણે ખોખામાં કેટલી બિલાડી હશે? તો 28 બિલાડી હશે, બરાબર। તો હવે આગળ શું કહે છે? તો કે બીજી રીત પરથી પણ આપણે ગણી શકીએ કે 28 પગ આપણે અહીંયા કીધા છે, બરાબર। 28 પગ છે, તો એક બિલાડીના પગ કેટલા? તો કે એક બિલાડીના 4 પગ, તો 28 હોય તો 28 એ કેટલી બિલાડી હોય એવું થાય ને, એટલે 28 ભાગ્યા 4। ચલો 4 ના ઘડિયામાં 28 આવે છે, હા, 4 સીતા 28, એટલે કેટલી બિલાડી હોય? 7 બિલાડી હોય એમ પણ આપણે કહી શકાય, બરાબર। તો આ રીતે તમારે પણ શું કરવાનું, આની ગણતરી કરવાની। એવી જ રીતે પછી આપણે તમે નીચે એમાં બીજા પણ પ્રશ્ન આપણને આપેલા છે એ પ્રશ્નને ચાલો આપણે વાંચીએ અને આપણે એની પર ધ્યાન આપજો કે આગળનો પ્રશ્ન છે કે મીનાએ તેની મરઘીના બચ્ચાને પિટારા મૂક્યા, મરઘીએ તેની બચ્ચાને પિટારામાં મૂક્યા, તેને 28 પગ ગણ્યા, બરાબર। કેટલા પગ ગણ્યા? 28। તો એક મરઘીના પગ કેટલા? 2 પગ। તો 28 પગ હોય તો કેટલી મરઘી હોય, બરાબર, એટલે કે તેમાં મરઘીના કેટલા બચ્ચા છે? તો એમાં પણ તમારે શું કરવાનું, કેટલા પગ અને કેટલી મરઘી, તો મરઘીના કેટલા પગ હોય? એક મરઘીના 2 પગ હોય, તો 28 પગ ગણ્યા તો કેટલા હોય? તો કે 14 દુ 28 થાય, એટલે કે 14 મરઘી હશે, બરાબર। એમાં પણ તમે શું કરી શકો છો, ભાગાકાર કરી શકો છો, એટલે 28 ભાગ્યા 2 કરો એટલે તમને જવાબ મળી જાય છે, બરાબર। તો આ રીતે તમારે પણ શું કરવાનું છે, જુદા જુદા પ્રાણીઓના જુદા જુદા આ રીતે પગ ગણવાના છે અને પગની માહિતી એટલે પગના ઉપરથી તમારે શું કરવાનું, જુદા જુદા ગુણાકાર અને ભાગાકારની પણ માહિતી મેળવવાની છે। ચલો એના પછીનું છે કે લીલા 21 દિવસ સુધી શાળાએ ગઈ ન હતી, તે કેટલા અઠવાડિયા સુધી શાળાએ ન ગઈ, બરાબર। 21 દિવસ સુધી કીધું છે, કેટલા દિવસ સુધી? 21 દિવસ સુધી। તો કે 7 દિવસ બરાબર, 7 દિવસ બરાબર શું થાય? 1 અઠવાડિયું થાય, બરાબર। તો 21 દિવસ બરાબર કેટલા, બરાબર, 21 દિવસ બરાબર કેટલા? આ બંનેનો ગુણાકાર થાય અને આનો શું થાય, ભાગાકાર, એટલે 21 ના છેદમાં 7, બરાબર, એટલે આપણે શું કરવાનું છે, ભાગાકાર 7 અને 21। ચલો 7 ના ઘડિયામાં 21 આવે છે, તો 7 એકા 7, 7 દુ 14 અને 7 તરી 21, બરાબર। 7 તારી શું થયું? 21, એટલે કે કેટલા અઠવાડિયા શાળાએ નહીં ગઈ હોય? તો કે 3 અઠવાડિયા સુધી લીલા શાળાએ ગયું હશે નહીં, બરાબર। તો આ રીતે આપણે પ્રશ્નનો જવાબ મેળવી શક્યા। એના પછી છે કૂદકા મારતા
प्राणियों एना पछी आपणे पाना नंबर 124 ऊपर जो कूदका मारता प्राणी आपेला छे एमां आपणे देड़को 0 થી શરૂ કરીને અહીંયાથી देड़को 0 થી શરૂ કરી અને એક સાથે 3 મદન કૂદે છે એટલે એક સાથે 3 મદન કૂદે એટલે ક્યાં પહોંચે 3 ઉપર પહોંચે તો કેટલા કૂદકા પછી તે 27 પર પહોંચશે તો તેને કેવી રીતે આપણે ગણી શકીએ બરાબર તો કેવી રીતે આપણે એને ગણી શકાય 3 કૂદકા મારે તો 27 કૂદકા પર પહોંચવા માટે એને કેટલા કૂદકા મારવા પડશે તો અહીંયા આપણે શું આપ્યું છે 27 ભાગ્યા 3 આપ્યા છે કેટલા આપ્યા છે 27 ભાગ્યા 3 ચાલો તો હવે આપણે અહીંયા કરીએ 27 ભાગ્યા 3 તો એ કેટલા કૂદકા મારે છે એટલે એ પ્રમાણે આપણે જોવાનું છે તો 3 ના ગુણ્યામાં 27 આવે છે તો કે હા 9 થી 27 એટલે કે 9 કૂદકા મારશે ત્યારે એ ક્યાં પહોંચી રહેશે એ 27 ઉપર પહોંચી રહેશે ચાલો જોઈએ આ શું છે 3 એકા 3 3 2 6 3 4 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 બરાબર એટલે આપણે કેટલી વખત ગણવું પડ્યું 9 વખત એટલે કે 9 કૂદકા મારે ત્યારે એ ક્યાં પહોંચી શકે 27 ઉપર પહોંચી શકે એવી જ રીતે આપણને આગળ ભી પ્રશ્ન આપ્યો છે જો કે જો તે 36 પર પહોંચ્યો હોય તો તેણે કેટલા કૂદકા માર્યા હશે 36 પર પહોંચવા માટે 3 કૂદકાની વાત કરી તો એવી જ રીતે તમારે શું કરવાનું 36 ભાગ્યા 3 હવે 3 એકા 30 થઈ જાય બરાબર તો આપણે તમે 3 એકા 3 થી પણ ભાગ ચલાવી શકો ને એટલે 3 એકા 3 3 માંથી 3 ગયો 0 6 ને નીચે ઉતારીશું 6 ને નીચે ઉતાર્યા હવે 3 એકા 3 3 2 6 એટલે 6 માંથી 6 ગયા તો કેટલા થાય 0 તો એને 12 કૂદકા માર્યા હશે ત્યારે એ ક્યાં પહોંચ્યો હશે 36 ઉપર પહોંચ્યો હશે બરાબર એના પછી આપણે શું આપ્યું છે જો તે 42 કૂદકા મારે તો શું તે 42 કૂદકા મારે તો કામ જોવા જઈએ તો 3 એકા 3 4 માંથી 3 ગયા તો ઉધા 1 2 ને શું કરીશું નીચે ઉતારીશું બરાબર બેને નીચે ઉતારીશું તો 3 6 કેટલા થાય 12 શૂન્ય શૂન્ય બરાબર તો એ જો 3 3 કૂદકા મારે તો એ 42 પર પહોંચવા માટે એટલે કેટલા કૂદકા મારવા પડે તો કે 14 કૂદકા મારવા પડે તો આ રીતે તમારે પણ શું કરવાનું છે જુદી જુદી માહિતી મેળવવાની છે આ તો આપણે દેડકાની વાત કરી એના પછી આપણને આપ્યું છે કે સસલું 0 પરથી શરૂ કરીને એક સાથે 5 કદમ કૂદે છે તો કેટલા કૂદકા લગાવવાથી તે 25 પર પહોંચશે તો 5 5 25 થાય એટલે કેટલા કૂદકા મારવા પડે 5 કૂદકા મારવા પડે તો 8 કૂદકા મારવા હોય તો 8 કૂદકા એ 8 8 5 40 થાય એટલે ક્યાં પહોંચે 40 ઉપર પહોંચે તે 55 પર પહોંચવા માટે તો શું થાય 11 5 55 એટલે એને કેટલા કૂદકા મારવા પડે 11 કૂદકા મારવા પડે તો આ રીતે તમારે પણ શું કરવાનું છે જુદા જુદા આ રીતે તમારે ભાગાકાર કરી અને તમારે આ માહિતી મેળવવાની છે એના પછી તમે નીચે જુઓ તો આપણને અહીંયા શું કીધું છે મહાવરો મહાવરાની અંદર આપણને જુદા જુદા ભાગાકારના શું આપેલા છે દાખલા આપેલા છે જુઓ આપેલા છે ને તો એ પાનો નંબર 124 ઉપર જુઓ તો આપણને એક દાખલો અહીંયા આપણને આપ્યો છે તો એમાં લખ્યું છે 28 ભાગ્યા 2 અહીંયા રકમ નથી લખી ડાયરેક્ટ લખ્યું છું કે 28 ભાગ્યા 2 તો હવે શું કરીશું આપણે 2 એકા 2 થી આપણે એને ભાગ ચલાવવાનો એટલે 2 એકા 2 2 માંથી 2 જાય તો 0 8 ને શું કરવાનું આપણે નીચે ઉતારવાનું તો 2 ના ગુણ્યામાં 8 આવે હા 2 6 8 8 માંથી 8 ગયા તો કેટલા વધ્યા 0 તો કેટલા આપો જવાબ કેટલો આવ્યો 14 તમારે લખવાનું 28 ભાગ્યા 2 બરાબર 14 થાય બરાબર આ રીતે તમારે લખવાનું ચલો હવે બીજું દાખલો જોઈએ તો બીજામાં શું કહે છે આપણને 56 ભાગ્યા 7 બરાબર શું કીધું છે 56 ભાગ્યા 7 બરાબર તો આ રીતે હવે તમે જોવા જાઓ તો 56 તો 56 આ ગણ્યામાં આવે છે બરાબર તમે 7 ના ગણ્યામાં 56 આવે કેમ કે જો 7 એકા 7 થી ભાગ ચલાવો તો 5 શું છે નાની સંખ્યા છે એટલે આપણે બંને સંખ્યાને આપણે જોવાની તો 70 70 49 અને 7 એકા 56 એટલે 7 એકા
छप्पन थाय, छप्पन माथी छप्पन जाय एटले शून्य, बराबर। तो आ रीते तमारे बधा जे आपणने अमुक छ दाखला आपेला छे ए छ दाखला तमारे आ रीते गणवाना छे। एना पछी अहींया जुओ के दाखला नंबर छठो छे जेमां शुं लख्युं छे 110 भाग्या 10, शुं कीधुं छे 110 भाग्या 10 અહીંયા આપણને આપેલા છે। તો અહીંયા જોવા જાઉં કે 10 10 એકા 10 જોવા જઈએ તો કેટલા થાય, તો કે 10 એકા 10 થી જ આપણે ભાગ ચલાવીએ, 10 એકા 10, 11 માંથી 10 ગયા તો કેટલા વધ્યા, 1 વધ્યા, શૂન્ય નીચે ઉતાર્યો, બરાબર। ફરી 10 આવ્યા એટલે શું થશે, 10 એકા 10, એટલે 10 માંથી 10 જાય એટલે આપણને શું મળે, શૂન્ય, બરાબર। તો આ રીતે પણ તમારે શું કરવાનું, આ રીતે તમારે જુદા જુદા જે ભાગાકાર આપ્યા છે એ ભાગાકાર તમારે તમારી નોટબુકમાં લખવાના છે। તો આ સાથે આપણે ભાગ 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ।